રાપરમાં વિરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. વર્તમાન માંડવીના ધારાસભ્ય છે વિરેન્દ્રસિંહ જાડેજા. તો મોડી રાત્રે કોલ દ્વારા તેમને જાણ કરવામાં આવી છે. તો અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજાને ફરી ટિકિટ આપવામાં આવી છે. મોડી રાત્રે તેમને પણ ફોન કરી જાણકારી આપવામાં આવી હતી. તો ગત ચૂંટણીમાં પણ જંગી લીડથી વિજેતા થયા હતા પ્રદ્યુમનસિંહ. તો ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરીને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા તેમને ફરી ટિકિટ આપવામાં આવી છે. અબડાસા રાપર બાદ ગાંધીધામનું નામ જાહેર. હજુ સુધી ત્રણ વર્તમાન ધારાસભ્યોને ફરી ટિકિટ અપાવી છે. અંજાર વિધાનસભાની ટિકિટ જાહેર કરવામાં આવી છે. તો ભાજપ દ્વારા ત્રિકમ છાંગાને ટિકિટ આપવામાં આવી છે. ફોન દ્વારા તેમને પણ જાણ કરવામાં આવી હતી. અને વર્તમાન ધારાસભ્ય વાસણ આહિરની ટિકિટ કાપવામાં આવી છે. મહત્વના સમાચાર કચ્છથી મળી રહ્યા છે. કચ્છ ખાતે ટિકિટો જાહેર કરવામાં આવી છે. કચ્છના રાપરમાં વિરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. વર્તમાન માંડવીના ધારાસભ્ય છે વિરેન્દ્રસિંહ જાડેજા. અને મોડી રાત્રે કોલ દ્વારા તેમને જાણ આપવામાં આવી હતી. અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજાને પણ ફરી ટિકિટ આપવામાં આવી છે. વધુ વિગતો વાતે અમારી સાથે અમારા સંવાદદાતા પૃથ્વીરાજ જાડેજા જોડાઈ ચૂક્યા છે. પૃથ્વી, રાપરમાં વિરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે અને ખાસ કરી મોડી રાત્રે તેમને ફોન કરી અને જાહેરાત આપવામાં આવી હતી. તેમજ અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે અને ખાસ કરી જે રીતે સમાચાર એ પણ મળી રહ્યા છે કે વાસણ આહિરની ટિકિટ કાપવામાં આવી છે. શું વધુ વિગતો મળી રહી છે? ચોક્કસ, જે રીતે રાપર ની અંદર વિરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ અપાઈને જે કચ્છમાં જે ખાસ ક્ષત્રિય સમાજની જે ખાસ માંગ હતી, કારણ કે પેલા એવી અટકળો લગાવવામાં આવતી હતી કે જો વિરેન્દ્રસિંહ ની ટિકિટ આપવામાં આવશે તો પ્રદ્યુમનસિંહ ની ટિકિટ કપાશે અને પ્રદ્યુમનસિંહ ની જો ટિકિટ આપવામાં આવશે તો વિરેન્દ્રસિંહ ની ટિકિટ કપાશે. પરંતુ ભાજપે ક્ષત્રિય સમાજની સમગ્ર લાગણીને ધ્યાનમાં રાખતા રાપર વિધાનસભામાં વિરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપી છે, જ્યારે પ્રદ્યુમનસિંહ જાડેજાને અબડાસામાંથી ટિકિટ ફાળવી છે. અને ખાસ કરીને અત્યારે જો ગાંધીધામની વાત કરું તો ગાંધીધામમાં પણ માલતીબેન મહેશ્વરીને રિપીટ કરાયા છે. અને ખાસ જે અંજારની સીટ ઉપર છે ત્યારે ત્રિકમ છાંગાનું નામ અત્યારે મુખ્ય બોલાઈ રહ્યું છે. જી પૃથ્વી, માલતીબેન મહેશ્વરીને રિપીટ કરવામાં આવ્યા છે, તેની પાછળ મુખ્ય કારણ? ખાસ એ વિરેન્દ્રસિંહ વાત કરી શકાય કે ભાઈ ગાંધીધામ જે સીટ છે એ અનામત સીટ છે. અને ખાસ જયારે માલતીબેને જયારે અને ખાસ કરીને ભાજપનું ગઢ ગણવામાં આવે છે, ખાલી એ છેલ્લા એક દાયકાથી ભાજપ આ કન્ટ્રીઓ આ સીટ ઉપર જીતતી આવી છે. અને ભાજપ આ વખતે ત્રીજી પાર્ટીને લઈને આપને લઈને કોઈ રિસ્ક લેવા નથી માંગતો. માલતીબેની જો કઈ છબી છે એ પબ્લિકમાં પણ સારી છે અને સારા સારા કામો પણ કરે છે, જેને લઈને ભાજપે ફરીથી માલતીબેને રિપીટ કરાયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો ધારાસભ્ય વાસણ આહિરની ટિકિટ કાપવામાં આવી છે. વાસણ આહિરની જો વાત કરીએ તો વાસણ આહિર ભાજપના ઘણા સિનિયર નેતામાં એક છે, તો તેમની ટિકિટ કાપવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? ચોક્કસ કહી શકાય કે જે રીતે ભાઈ રાજ્ય વિજય રૂપાણી પર સામેથી ચૂંટણી લડવાની ના પડે, જે એક સિનિયર નેતા હતા. અને વાસણભાઈ આહિરની વાત કરતા પોતે રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને સતત ચાર ટર્મથી જે છે અંજારના ધારાસભ્ય તરીકે કામ કરી ચૂક્યા છે. પણ છતાં પણ એમને આ વખતે ડ્રોપ કરીને એક કોઈ નવા ચહેરાને રહેવું એ પણ જોવાની વસ્તુ રહ્યું છે. કારણ કે જે સામે જે પક્ષમાં છે તેમાં પણ એક લોકપ્રિય આહિર સમાજમાંથી જ આવતો હોય એવા વ્યક્તિને ઊભું કરવામાં આવે છે, માટે કે કોઈક નવા ચહેરાને તક મળે તેવું આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જી પૃથ્વી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. તો રાપરમાં વિરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપી દેવામાં આવી છે. વર્તમાન માંડવીના ધારાસભ્ય છે વિરેન્દ્રસિંહ જાડેજા. મોડી રાત્રે કોલ દ્વારા તેમને જાણ કરવામાં આવી છે. અબડાસાની વાત કરીએ, અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજાને ફરી ટિકિટ આપવામાં આવી છે. મોડી રાત્રે તેમને પણ ફોન દ્વારા જાણકારી આપવામાં આવી હતી. ગત ચૂંટણીમાં પણ તેઓ જંગી લીડથી વિજેતા થયા હતા.